हेलो फ्रेंड्स, वेलकम टू कुकिंग गौश यूट्यूब चैनल। तो आज हूँ तमारी जोड़े शेर करीश मुंबई ना फेमस एवा कांदाना भजिया बनावानी रेसिपी। वरसाद में खावानी मजा पड़ी जाए तेवा आ कांदाना भजिया बनावा खूब ज ईजी छे। तेनी साथे साथे खावामां खूब ज टेस्टी अने एकदम क्रिस्पी बने छे। एक वक्त आ नवी रीते कांदाना भजिया घरे जरूरथी बनावजो, घर में बधाने खूब ज भावशे। अने तमने आ रेसिपी सारी ज लागशे तो आ रेसिपी ने लाइक अने शेर जरूरथी करजो। रेसिपी जोईता पहला तमारे चेनल ने सब्सक्राइब करवानी छे, तेना माटे नीचे आपेला रेड बटन उपर क्लिक करी दो अने बाजू में आपेलो बेल बटन पण प्रेस करी दो। चेनल ने सब्सक्राइब करवू ए बिलकुल फ्री में छे, तो प्लीज जरूरथी करजो। तो चलो हवे आपणे कांदाना भजिया बनावानी शुरुआत करिए। तेना माटे मैं अहींया 4 मीडियम साइज नी डुंगळी लीधेली छे। पहला तो आपणे तेने बिलकुल आ रीते सरस थी छोली लईशुं अने त्यारबाद हवे आपणे तेने कट करवानी छे। तेने बिलकुल आ रीते आपणे कट करी लईशुं। तमे जोई शको छो बिलकुल आ रीते एकदम बधा डुंगळीना जे लेयर छे ते छूटा पड़ी जाय ए रीते तेने कट करवानी छे। तो सेम एवी ज रीते मैं बधी ज डुंगळी कट करी अने तैयार करी लीधी छे। हजू जो कोई डुंगळीना लेयर चोटेला होय तो तमे तेने बिलकुल आ रीते हाथ वडे छूटा पाड़ी शको छो। त्यारबाद हवे तेमा आपणे अर्धी चमची जेटलुं नमक एड करीशुं, जेथी करी अने तेनुं पाणी डुंगळीमां छूटशे अने ते एकदम सरस रीते छूटी पण पड़ी जशे। तो हवे आपणे बीजी सामग्रीओ पण एड करी दईए। તેના માટે એડ કરીશું 2 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ। જો તમે લસણ ખાતા હોય તો આદુ મરચાં અને લસણ ત્રણેયની પેસ્ટ એડ કરી શકો છો। ત્યારબાદ થોડી બારીક સમારેલી કોથમરી એડ કરીશું। ત્યારબાદ તેમાં 1/2 કપ જેટલો આપણે ચણાનો લોટ એડ કરીશું અને 1/4 કપ એટલે કે 2-3 મોટી ચમચી જેટલો આપણે ચોખાનો જે કરકરો લોટ હોય તે એડ કરીશું, જેનાથી આ ભજીયા એકદમ સરસ એવા ક્રિસ્પી બનશે। ત્યારબાદ મસાલામાં એડ કરીશું 1/2 ચમચી હિંગ, 1/2 ચમચી નમક, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1/2 ચમચી જેટલી હળદર પાવડર અને 1 ચમચી જેટલું આપણે ધાણા જીરું એડ કરીશું। ત્યારબાદ હવે આપણે બધા જ મસાલા એડ કરી દીધા છે, તો હાથ વડે પહેલા તો એક વખત તેને મિક્સ કરી દઈશું। એક વખત સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં થોડું થોડું કરી અને પાણી એડ કરીશું અને ભજીયા બનાવવા માટેનું આપણે બેટર તૈયાર કરી લઈશું। આ રીતે કાંદાના ભજીયા બનાવીએ ત્યારે સૌથી ઓછા પ્રમાણમાં પાણી જોઈતું હોય છે, તો પાણી એડ કરવામાં ખાસ ધ્યાન રાખવું કે એકી જોડે આપણે વધારે પાણી એડ ના કરી દઈએ। તો તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ સરસ એવું બની અને તૈયાર થઈ ગયું છે અને અહીંયા આપણું તેલ પણ એકદમ સરસ એવું ગરમ થઈ ગયું છે। તો આ રીતે આપણે હાથ વડે જ ડુંગળીના એટલે કે આપણે જે કાંદાના ભજીયા બનાવીએ છીએ તે તેલમાં પાડી લઈશું અને તેને બિલકુલ આ રીતે રેન્ડમલી જ આપણે કોઈ પણ શેપ આપ્યા વગર પાડવાના છે, જેથી કરી અને તે એકદમ સરસ એવા ક્રિસ્પી બનશે। આ કાંદાના ભજીયાને આપણે એકદમ સરસ એવા ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળવા દઈશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે। તો તમે જોઈ શકો છો આપણા ભજીયા એકદમ સરસ રીતે ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે। તો આપણે હવે તેને એક ટિશ્યુ પેપરવાળી પ્લેટમાં કાઢી લઈશું અને સેમ આ જ રીતે આપણે બાકીના બધા જ ભજીયા તળી અને તૈયાર કરી લઈશું। તો તમે જોઈ શકો છો આપણા ભજીયા બની અને એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયા છે। મેં આ ભજીયાને તળેલા મરચા, ડુંગળી અને ટમેટો કેચપ જોડે સર્વ કર્યા છે। તમે તેને ચા જોડે અથવા તો તમારી ભાવતી કોઈ પણ ચટણી જોડે સર્વ કરો તો તે ભજીયા ખૂબ જ સરસ લાગશે। તો તમે પણ આ રીતે હવે કાંદાના એટલે કે ડુંગળીના ભજીયા ઘરે જરૂરથી બનાવજો અને તમને રેસીપી સારી જ લાગી હશે તો આ રેસીપીને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી, રિલેટિવ્સ બધા જ ગ્રુપમાં શેર કરજો, જેથી કરી અને એ લોકો પણ આ રીતે ભજીયા ઘરે બનાવી શકે।